નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ નવ છે અને વિષય નંબર વિષય ગણિત છે તો એની અંદર જે મિત્રો તમને ઓક્ટોબર મહિનાની મિત્રો જે એકમ કસોટી આપવામાં આવી છે તો એ એકમ કસોટી મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો એ ઓક્ટોબર મહિનાની એકમ કસોટી જે તમને આપી છે એ મિત્રો જે પચીસ ગુણ છે તો એમાં જ તમે પચીસમાંથી પચીસ ગુણ લાવી શકો છો તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો જોઈએ કે એકમ કસોટી નંબર ચાર છે વિષય ગણિત છે ધોરણ નવ છે અને ઓક્ટોબર વીસ છે છે એમાં મિત્રો જોઈએ આપણે વિભાગ નંબર એ જોઈએ વિભાગ એમાં શું છે કે નંબર છે ખાલી જગ્યા કે દાખલો નંબર એક છે કે બહુપદી ટુ એક્સ વર્ગ પ્લસ સાત એક્સ માઇનસ ચાર નું એક શૂન્ય ખાલી જગ્યા છે તો એનો ઉકેલ શું થાય કે પી કૌશમાં એક્સ બરાબર 2x² + 7x - 4 = 0 તેથી 2x² + 8x - x - 4 = 0 તેથી 2x (x + 4) - 1 = (x + 4) = 0 તેથી (x + 4) = (બીજા કોસ્મો

આ ઘટનાની સંભાવના ઝીરો છે સમજાવાનું તો અશક્ય ઘટના છે બરોબર છે આ માઇનસ પાંચ છે બરોબર છે હવે નંબર ચાર જોઈએ માઇનસ કેટલો છે માઇનસ પાંચ છે હવે જોઈએ નંબર ચાર નંબર ચાર દાખલો પાંચ વાય બરાબર બે ને પાંચમાં જોઈએ મિત્રો કે આકૃતિ પરથી જવાબ આપવાનો છે આકૃતિ પરથી જવાબ આપવાનો અહીંયા આકૃતિ તમારી સમક્ષ દોરેલી છે તો જોઈએ કે ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા

x = 2 की कीमत શોધવાની છે તો એને ઉકેલ જોઈએ p (x) = 2 + x + 2x² - x³ તેથી p (2) = 2x 2 + (2)² + 2(2x²) - 2 નો ઘન = 2 + (2)² + બે કંશમાં ચાર કૌશ પૂરો ઓછા કૌશમાં આઠ બરાબર છે તેથી આ બેના બે અહીંયા બે થાય સરવાળો અને આમાંથી ચારમાંથી ચાર વત્તા આઠ બરાબર આઠ માઇનસ આઠ વાર આઠ રહેશે તેથી બરાબર છે તો આઠના આઠ અહીંમાંથી બે તો બે રહેશે અને ચારમાંથી આઠ જતા ચાર રહેશે તેથી કેટલા થાય માટે પી બરાબર કૌશમાં બે માટે પી બરાબર કેટલા થાય તો કૌશમાં બે બરાબર ચાર થાય બરોબર છે હવે જોઈએ તેવી સંભાવના શોધવાની છે તો કુલ બોલની સંખ્યા કેટલી છે તો એ છે ત્રીસ કુલ પરિબળની સંખ્યા કેટલી છે એ પણ ત્રીસ છે તેથી ક્ષેત્રરેખાની બહાર મોકલે દડાની સંખ્યા છ છે અને ક્ષેત્ર બહાર ન મોકલે દડાની સંખ્યા કેટલી છે તો ત્રીસ ઓછા છ બરાબર ચોવીસ છે બરોબર છે હવે જોઈએ ધારો કે ઘટના એ ખેલાડીએ બાઉન્ડરી બહાર ન મોકલી દવાની સંભાવના તેથી ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર ચોવીસ તેથી પી કૌશમાં એ બરાબર ચોવીસ ભાગ્યા ત્રીસ બરાબર ચાર પંચમાં દાખલો નંબર આઠ નીચે આપેલા બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવવાનું છે તો નંબર એક જોઈએ કૌશમાં જીરો અને કૌશ પૂરો બરાબર વાય તો એ કયા પર છે વાય એક્સ પર આવેલા છે અને એ અને બીજો એ અને જો ઓસેના એના પર આવે છે તો x x પર આવે છે ત્રીજો -a અને o તો x અક્ષ પર આવેલા છે અને નંબર 4 o અને -a કઈ x પર તો y x પર આવેલા છે હવે જોઈએ દાખલો નંબર 9 જો x 2 y 1 એ સમીકરણ 2x 3y k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધવાની છે તો ઉકેલ શું થાય તો 2 तो तो केने कीमसुदा है तो केने कीम था 2x + 3y = k जो x = 2 અને y = 1 મુક તો તેથી તેથી 2x + 3y = k તેથી (2 અને )2 + એટલે કે + 3 અને (1 = k થાય તેથી સુ થાય 4 + 3 = k તેથી k = 7 था કેલા تھا k = 7 થાય હવે જે આંકડા નંબર 10 તો આકૃતિ પરથી એક્સ અને વાયના મૂલ્ય શોધવાનું છે બરાબર છે અહીંયા તમારે આકૃતિ આપી છે જો આકૃતિ શું આપી છે તમારી સમક્ષ આખી આકૃતિ દોરેલી છે બરાબર છે અહીંયા જે સમક્ષ આખી આકૃતિ બરાબર છે અહીંયા એ બરાબર છે અહીંયા સી આ ક્યુ બધે બધા આપણે અહીંયા મૂકેલા છે બરાબર ઈ આઈ એક્સ તો આપણે તમારા સમક્ષ આકૃતિ ખાજો તમે જોઈ લેજો બરાબર છે તો જોઈએ આપણે ધારો કે ધારો કે ડી અને ટી એ બિંદુ વાયમાં છેદે છે તેથી ખૂણો વાય બરાબર એકસો ત્રીસ અંશ થાય એ પહેલું છે અભી છે તેથી ટી એ સીધી રેખા છે અને રેખા ઈ એ તેના પર આવેલી છે હવે જોઈએ તેથી કોણ એ ઈ પી કોણ એ ઈ ક્યુ બરાબર એકસો રેખિક જોડના ખૂણા તેથી પચાસ અંશ વધતા એક્સ બરાબર એકસો ને તેથી એક્સ બરાબર એકસો એસી ઓછા પચાસ તેથી એક્સ બરાબર એકસો ત્રીસ થાય પરિણામે એક અને બે પરથી એક્સ વાય મળે હવે જોઈએ વિભાગ નીચેની માહિતી પ્રાપ્ત થઈ શું કે કુટુંબો છોકરીઓની સંખ્યા અને કુટુંબની સંખ્યા તો છોકરીની સંખ્યા કેટલી છે પહેલામાં બે અહીંયા એક અને શૂન્ય કુટુંબ સંખ્યા કેટલી છે ચારસો પંચોતેર આઠસો ચૌદ બસો અગિયાર તો રીતે પસંદ કરેલ કુટુંબ કેટલા છે તો જોઈએ આપણે ઉકેલ જોશું કે છે કે કુલ સંખ્યા બરાબર પંદરસો તેથી નંબર એક શું છે બે છોકરીઓ હોય ધારો કે ઘટના એ પસંદ કરેલ કુટુંબમાં બે છોકરીઓ હોય તેથી ઘટના એ એને સાનુકૂળ પરિણામ સંખ્યા બરાબર ચારસો ને પંચોતેર તેથી પી બરાબર પી બરાબર કોશમાં એ બરાબર છે ચારસો પંચોતેર ભાગ્યા પંદરસો બરાબર છે તેથી ઓગણીસ ગુણ્યા પચીસ ને સાઈન ગુણ્યા પચીસો પચીસ પચીસ થાય બરાબર ઓગણીસ સાઈઠ થાય કેટલી થાય અહીંયા કેટલી થશે તો અહીંયા ઓગણીસ ને સાઈઠ થશે બરાબર છે જે અહીંયા તમને જોવા મળે છે હવે જોઈએ બીજું ધારો કે ઘટના બી પસંદ કરેલ કુટુંબમાં એક છોકરી હોય ઘટના બી સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર ત્રીજો મુદ્દો જોઈએ ધારો કે ઘટના સી બરાબર પસંદ કરેલ કુટુંબમાં એક પણ છોકરી ના હોય તો ઘટના સી ને સાનુકૂળ પરિણામો સંખ્યા બસો અગિયાર થાય તેથી પી સી પી બરાબર સી બરાબર બસો અગિયાર ભાગ્યા પંદરસો તો આ જવાબ મળશે હવે દાખલો બાર જોઈએ કે ત્રિકોણ પીક્યુ આરની બાજુઓ ક્યુ અને આર ને અનુક્રમે એસ અને ટી સુધી લંબાવેલ છે જો ખૂણો એસપીઆર બરાબર એકસો અંશો હોય અને ખૂણો પી ક્યુ બરાબર એકસો દસ અંશો હોય તો પીઆર ક્યુ મેળવો મિત્રો બરાબર બરાબર છે અહીંયા તમારી સમક્ષ આપણે એક ત્રિકોણ દોરેલો છે બરાબર છે આ રીતે તમારી સમક્ષ જો અહીંયા તમારી સમક્ષ આપણે એક ત્રિકોણ દોરી દઈએ આ દોરીશું બરાબર આ પી આ ક્યુ અને આર છે આ ટી છે બરાબર આ એકસો અંશ છે આ એકસો દસ અંશ છે तो एना आपने तो ये जो, जो, बराबर तो आधार आप एस मूक देखिए शुरू जो शूँ कहते हैं कि टी क्यू आर ए सीधी रेखा है जी ते जो जो मोबाइल टी क्यू आर के सीधी रेखा है ना ये सीधी रेखा टी क्यू आर से खूणों पी क्यू टी वत्ता खूनो पी क्यू आर बराबर एक सौ एशी अंश जो रेखी जोड़ताेखी जोड़ता बराबर एक सौ दस अंश वत्ता खूणों पी क्यू आर बराबर एक सौ एशी

ખૂણો પીઆર ક્યુ બરાબર અને તેરમો પ્રશ્ન સમીકરણ ચાર એક્સ વત્તા ત્રણ વાય બરાબર બાર ના બે ઉકેલો શોધવાના છે તો અહીંયા ઉકેલ એક શું છે કે ચાર એક્સ વત્તા ત્રણ વાય બરાબર બાર તેથી ત્રણ વાય બરાબર બાર ઓછા ચાર એક્સ તેથી વાય બરાબર બાર ઓછા ચાર એક્સ નીચે છેદમાં ત્રણ તો એક્સની જુદી જુદી કિંમતો લઈ ઉકેલ મેળવતો ચાર જવાબ મળે હવે અહીંયા જોઈએ એક્સ બરાબર ત્રણ લેતો વાય બરાબર બાર ઓછા ચાર અને કોશમાં ત્રણ ભાગ્યા ત્રણ થાય તેથી બાર ઓછા બાર બરાબર ભાગ્યા ત્રણ બરાબર જીરો ભાગ્યા ત્રણ બરાબર શું થાય ઝીરો મળે આ માગેલ બે ઉકેલ કયા છે તો એક્સ વાય બરાબર જીરો અને ચાર અને બીજું એક્સ વાય બરાબર જીરો ત્રણ અને જીરો આ બે જવાબ મળી રહેશે બીજું જોઈએ યોગ્ય નિત્ય ઉપયોગ કરી નવ્વાણું ઘનની કિંમત શોધવાનું શું છે તો નવ્વાણું નો ઘન બરાબર સો ઓછા એક નો ઘન તો અહીંયા સો મૂક્યા માઇનસ એક માઇનસ ત્રણ સો અને માઇનસ એક વત્તા માઇનસ સો ઓછા એક તેથી અહીંયા કેટલા થાય તો અહીંયા દસ લાખ ઓછા એક ઓછા એક ઓછા ઓગણત્રીસો એક બરાબર કેટલા થાય તો નવ્વાણું નો ઘણ બરાબર નવ લાખ સિત્તેર બસો નવ્વાણું જવાબ આવે નિત્યસમનો ઉપયોગ કરતા બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે નવનું ઓક્ટોબર મહિના મિત્રો જે ગણિત વિષયનું મિત્રો જે સામા એક કસોટી હતી એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ તો જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રોનો દિલથી ખૂબ આભાર જય હિન્દ જય ભારત